गोंडलना संत 1008 महामंडलेश्वर हरिचरण दास जी महाराज ब्रह्मलीन थया छे। बापूना देवलोक गमनथी हजारों भक्तों में शोकनुं मोजुं फरी वळ्युं छे। आ माठा समाचार मळता ज मोटी संख्यामां गुरु भाईओ सहित तेमना भक्तो दर्शन माटे उमट्या छे। पार्थिव देहना दर्शन माटे भाई श्री रमेश ओझा अने गोंडलना महाराजा हिमांशु सिंह पहोंच्या हता। उल्लेखनीय छे के भाई श्री रमेश ओझा अने हरिचरण दास जी वच्चे दायकाओ जूनो संबंध छे। आ साथे क्रिकेटर चेतेश्वर पुजारा पोताना परिवार साथे तेमना गुरुदेवना अंतिम दर्शन माटे आवी पहोंच्या हता। गोंडल भाविकोना दर्शन बाद गुरुदेवना पार्थिव देहने राजकोटना कालावाड रोड खाते रणछोड़दासजी आश्रम खाते लावामां आव्यो हतो, ज्यां गुरुदेवना अंतिम दर्शन माटे मोटी संख्यामां भाविको जोड़ाया हता। आजे सांज सुधी गुरुदेवना अंतिम दर्शन करी शकाशे, त्यारबाद तेमना पार्थिव देहने नर्मदाना किनारे गोरा आश्रम खाते लई जवामां आवशे, ज्यां आवतीकाले सवारे तेमनी अंतिम विधि कराशे। गोंडल रामजी मंदिरना महंत श्री हरिचरण दासजी महाराज आजे वेली सवारे ब्रह्मलीन थया छे। आ समाचार मळतानी साथे ज जे राज्यभरमां छे के तेमना ભક્તો છે અનુયાયીઓ છે કે તેમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોંડલ રામજી મંદિર ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં જે લોકો છે કે તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા। ત્યારે રાજકોટના કુવાડવા રોડ પર આવેલા જે રણછોડદાસજી બાપુનો આશ્રમ છે કે ત્યાં થોડીક સ્થળો ત્યાં પણ તેમના અંતિમ દર્શન રાખવામાં આવ્યા છે। અને આ અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં જે લોકો છે રાજકોટવાસીઓ છે આસપાસના શહેરના જે લોકો છે કે અહીં પહોંચ્યા છે અને એક દુઃખનું લાગણી તેમનામાં જોવા મળી રહી છે। ઘણા લોકો તેમની સાથેની વિતાવેલી તેમના દર્શન અર્થે ગયેલા જે સમય છે કે તે યાદ કરી રહ્યા છે અને લોકો કે કેટલાક લોકો જે રડી રહ્યા છે દુઃખનો માહોલ। શું કહેશો કાકા આપ આજે હરિચરણ દાસજી મહારાજ ભ્રમલીન થયા છે, દુઃખ અને શોકનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, શું કહેશો? અત્યારે રાજકોટની પબ્લિક એટલી બધી ઉમટી પડી છે, વાત કરવામાં અત્યારે અંદર એટલી જ ઠીસો ઠીસ પડી છે, અહીં રોડ ઉપર એટલું પબ્લિક છે, કારણ કે એની દર્શન આખે અલૌકિક છે। શું કહેશો તમે, શું કહેશો? આ છેલ્લા અને સંત પુરુષ કહેવાય કે જેની આપણે કલ્પના પણ ન કરી શકી એને આ શરીર લીન થયું છે, તો લોકો આ જોવા માટે દર્શન કરવા માટે અનેક પબ્લિકો ઉપડી પડી છે કે જે અત્યારે આશ્રમ પાસે પણ સમાતી પણ નથી એટલી પબ્લિક છે। ચોક્કસથી આપણી સાથે જે અન્ય મહિલાઓ છે કે જે અહીં આવી છે, બેન શું કહેશો કે આજે મહારાજ છે ભ્રમલીન થયા છે, દુઃખનો માહોલ છે, શું કહેશો? ગુરુદેવ વિશે, ગુરુદેવને આ બધા માણસો ભેગા થઈને દર્શન કરવા માટે આવ્યા છે અને આ શોકનું મોજું એકદમ ઓલું થઈ ગયું છે। બેન તમે તમે શું કહેશો? અમે આશ્રમે દર્શન કરવા આવ્યા છીએ। આજે લોકો દુઃખ અનુભવી રહ્યા છે, કારણ કે જેમના દર્શન માત્રથી ધન્યતા અનુભવતા હોય છે લોકો, તે વ્યક્તિ આજે લોકો વચ્ચે નથી રહ્યા, લોકોને છોડીને ગયા છે, પણ લોકો એવું માની રહ્યા છે કે તેઓ તેમની આસપાસ જ છે, શું કહેશો? અમે દર્શન કરવા માટે જ આવ્યા છીએ। ચોક્કસથી જે લોકો છે અત્યારે અહીં મોટી સંખ્યામાં જે લોકો છે કે અહીં પહોંચ્યા છે, હું આપને પૂછવા માંગીશ, આપ દર્શન અર્થે અહીં ઘણી કલાકોથી ઊભા છો અંતિમ દર્શન માટે મહારાજના ગુરુદેવના, શું કહેશો? એના અમે એને સાત સાત ભગવાન માનીએ છીએ અને ભગવાનને જ્યારે દર્શન કરવા આવ્યા છીએ કે અમારાથી સહન નથી થતું કે આ ભગવાન અમારાથી વચ્ચે નીકળી જાય, એ બહુ ઓલી વાત કહેવાય। છેલ્લા કેટલા સમય પહેલાં તમે તેમને મળવા માટે ગયા હતા, તેમના દર્શન કર્યા હતા, ત્યારે શું વાતચીત થઈ હતી? હું 70ની સાલમાં રણછોડદાસજી મહારાજ દેવ થયા એ અર્થમાં મને ગોંડ રાજકોટ આશ્રમેથી ગોંડલ મહારાજજીને સમાચાર આવવા મોક્યા હતું, એટલે 70ની સાલથી મહારાજજીના ટચમાં છું। આપ ટચમાં છો, પરંતુ આપ છેલ્લે આ છેલ્લે મુલાકાત જે ગુરુદેવ છે કે તેમની સાથે ક્યારે થઈ હતી અને એ સમય દરમિયાન શું વાતચીત થઈ હતી? વાતચીત કાંઈ નથી થઈ, અને બે મહિના અગાઉ મને મળેલા અને મને આશીર્વાદ આપ્યા કે તારે મને પગે ન લગાય, આપણે ગુરુભાઈ છે ગયા। ચોક્કસથી એક માહોલ અત્યારે કહી શકાય કે દુઃખનો જે માહોલ છે કે તે અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે જેમને લોકો ગુરુદેવ માની રહ્યા છે તે ગુરુદેવ આજે તેમની સાથે નથી રહ્યા, તેમને છોડીને આજે તેમને વિદાય લીધી છે। આજે વહેલી સવારે જ તેઓ ભ્રમલીન થયા હતા અને રાજકોટ જે રણછોડદાસજી બાપુનો આશ્રમ છે કે ત્યાં તેમના અંતિમ દર્શન માટે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। કેમેરા પર્સન જયેશ રાવરાણી સાથે સત્યમ અંસોરા, સિટી ન્યૂઝ, રાજકોટ।